नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि શાળા સંકુલ પરિવાર વતી ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય ભાગ નંબર 10 એટલે કે સ્વાધ્યાય 8.2 ના દાખલા નંબર 2 એમાં ચોથો એમસીક્યુ બાકી હતો। તો કે રકમ વાંચો છો 2 10 30 છેદમાં 1 10² 30 બરાબર ખાલી જગ્યા, તો કે ચાર ઓપ્શન ફરીવાર એ આપ્યો છે આપણને કોસ 60, બી આપેલો છે સાઇન 60, સી આપેલો છે ટેન 60 અને ડી આપેલો છે સાઇન 30। તો આપણે મૂલ્ય મેળવવું પડશે, કિંમત જે આવે એ આપણને કોષ્ટક પ્રમાણે ખબર છે તો તેની સાથે સરખાઈ દઈશું। તો કે 2 10 30 છેદમાં 1 10² 30 આપણને 10 30 ની કિંમત ખબર છે ત્રિકોણમિતીય ગુણોત્તરના કોષ્ટક પ્રમાણે, તો કે 1/√3 છે કે ઉપર 2 × 1/√3 છેદમાં તો કે 1 વર્ગ છે 10² 30, તો કે એનો વર્ગ કરી દઈએ 1/√3નો, ઉપર જો આ પ્રમાણે આવી ગયું 2/√3 છેદમાં વર્ગ કરીએ એટલે ઉપર નીચે વર્ગ 1નો વર્ગ 1 થઈ ગયો, નીચે વર્ગમૂળમાં 3નો વર્ગ તો કે 3 થઈ જશે। હવે તો કે નીચે લઈ લઉં છું 3 લસા, કેટલો લીધો 3, તો કે 3 1 3 થઈ જશે 3 - 1 ને ઉપરનું પદ એવું ને 2/√3, ઉપર 2/√3 છે રહેવા દીધા, નીચે 3માંથી 1 ગયા કેટલા વધ્યા 2 છેદમાં 3। હવે તો કે જે પ્રમાણે સાદુરૂપ આપ્યું તો આગળ એ પ્રમાણે કે અંશનો છેદ છેદમાં હોય જાય ને છેદનો છેદ ક્યાં હોય જાય અંશમાં, તો કે 2 × 3 થઈ ગયા ઉપર અને નીચે કેટલા થઈ ગયા 2 × √3, આ વર્ગમૂળમાં 3 નીચે ઉતરી ગયા અને આ 3 ક્યાં જોઈએ ગયા ઉપર, તો 2 2 ઉડી ગયા, વર્ગમૂળમાં 3 ને 3 કેટલા આવશે, વર્ગમૂળમાં 3 આવી ગયા એ 3 ની અડધી ઘાત બચી, તો આપણે જવાબ આવો આવ્યો અત્યારે વર્ગમૂળમાં 3। હવે આપણને ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે ગોતવાનું છે કે આપણો ઓપ્શન કયો સાચો છે, તો કે કોસ 60, કોસ 60ની કિંમત તો કેટલી છે, તો કે 1/2 છે, ત્યારબાદ સાઇન 60ની કિંમત તો કે √3/2 છે, સાઇન 30ની તો કે 1/2 છે, ટેન 60ની તો કે √3 છે, કયો જવાબ આવ્યો આપણો 10 60 એટલે કે ઓપ્શન સી, કયો આવ્યો સી। ત્યારબાદ આગળ વધીએ તો કે આમાં પ્રશ્ન નંબર 3 જોઈએ, દાખલા નંબર 3 આગળ, તો કે દાખલા નંબર 3 ની રકમ વાંચું છું, જો ટેન એ પ્લસ બી બરાબર આપણને કિંમત આપી છે √3 અને ટેન એ માઇનસ બી બરાબર આપી છે 1/√3 એટલે કે વર્ગમૂળમાં 3, જ્યાં 0 <a+b> <a+b> = 90, કે આપણને વસ્તુ આ બંને ખૂણા એ પ્લસ બી અને એ માઇનસ બી કોની વચ્ચે આપેલા છે, તો કે 0 અને 90 એટલે કે પ્રથમ ચરણમાં આપેલા છે, ને પ્રથમ ચરણમાં બધા કેવા હોય 3 ક્યારે, તો કે અહીંયા જો એ ગ્રેટર દેન બી આપેલો છે એટલે કે એ કેવો છે બી કરતાં મોટો, એ માઇનસ બીની બાદબાકી કરીએ મોટામાંથી નાનો થાય તો કેવો આવશે હંમેશા ધન, તો આપણને એવું કીધું છે કે એ અને બીની કિંમત શોધો। આવો છે દાખલો આપણે ઉદાહરણ નંબર તો કે 8 ભણી ગયા છીએ, કેટલામો, તો કે 8માં પણ આવી જ રકમ હતી પણ 10ને બદલે કોણ હતો, તો કે સાઇન, તેમાં પણ આપણે એ મેળવેલો હતો। હવે આગળ વધીએ તો કે લખી દઈએ બીજા આપેલું છે પહેલાં એ કે અહીં ટેન એ પ્લસ બી, ટેન એ પ્લસ બી બરાબર શું આપેલું છે √3, તો ટેનના મૂલ્યમાં √3 ક્યાં આવે છે, તો કે યાદ કરો આગળના દાખલાનો જવાબ છે √3, તો કે ટેન કયું આવે છે 60, કયું આવે છે 60, તો કે ટેન 10 ઉડી જાય શું આવશે એ પ્લસ બી બરાબર 60, આને આપી દઈએ સમીકરણ નંબર 1। ત્યારબાદ બીજું શું આપેલું હતું આપણે, તથા ટેન એ માઇનસ બી બરાબર 1/√3 આપેલું હતું, તો કે ટેનમાં 1/√3 ક્યાં મૂલ્ય ખૂણો આવે છે, તો કે 30નો આવે છે, કેટલાનો આવે છે 30નો, તો કે એ માઇનસ બી ઉડી જાય કારણ કે એ ગ્રેટર ધેન બી હતા અને કયું ચરણ હતું આપણું પહેલું, તો કે તેથી 10 10 ઉડી ગયા શું આવશે એ માઇનસ બી બરાબર 30, આને આપી દીધું મેં સમીકરણ નંબર 2। સમીકરણ 1 અને 2 બની ગયા છે, આપણે ફક્ત ઉકેલવાના છે, તો કે લખીએ સમીકરણ, જો માઇનસ બી પ્લસ બી છે આપણે સરવાળો જ કરીએ એટલે બી બી ઉડી જશે, સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા સરવાળો કરીએ તો કે પહેલું શું છે
ए प्लस बी बराबर साइन અહીંયા ઉપર લઈ જાઉં છું આપણો બેઝ તો કે ए प्लस बी बराबर लखू छू ऊपर 60 ए प्लस बी बराबर 60 एवं ने नीचे ए माइनस बी बराबर કેટલા 36 સરવાળો કરવાનો છે તો અહીંયા આગળ એક સરવાળાની નિશાની કરી દઉં છું બાકી સરવાળા કરવાનો છે એટલે નિશાનીમાં કોઈ ફરક નહીં પડે તો કે 60 અને 30 સરવાળો કેટલો જવાબ આવશે 90 અહીંયા પ્લસ બી માઇનસ બી 0 થઈ ગયા એ પ્લસ એ કેટલા થઈ જશે 2a તો આપણો આવો આવ્યો કે 2a બરાબર 90 તો કે a ની કિંમત મળી હોય તો કે 90 ભાગ્યા 2 2 ક્યાં આવી ગયા સામે ભાગાકારમાં તો એ કેટલા મળશે આપણને 45 45 બરાબર છે એ કિંમત મળી ગઈ તો b મેળવવી પડશે તો કે b ની શેમાં મૂકી દઈએ આપણે સમીકરણ 1 માં તો લખીએ અહીંયા a બરાબર 45 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 આપણું શું હતું આવું હતું a પ્લસ b બરાબર 60 આમાં b ને કરતા બનાવો છો લખાય 60 માઇનસ a લખાય એ કેટલા મળ્યા 45 તો કે 60 માઇનસ 45 કેટલા આવશે તો કે બી ની કિંમત મળી ગઈ 15 પેલા દાખલામાં પણ આપણને આવી જ કિંમત મળી લીધી ઉદાહરણ નંબર 3 ની વાત કરું છું એટલે સોરી ઉદાહરણ નંબર 8 ની વાત કરું છું તો આ આપણો જ કયો છે દાખલા નંબર 3 નો જવાબ ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 4 એટલે કે દાખલા નંબર 4 આપણને થિયરીકલ આપેલો છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો તમારા જવાબની યથાર્થતા ચકાસો એવું કીધેલું છે બરાબર કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ પહેલાં આપણે જવાબ આપવાનો છે અને પછી કહેવાનું છે પછી સાબિતી પણ થોડીક આપવાની છે કે તમારા જવાબની યથાર્થતા ચકાસો જો પહેલું વિધેય આપેલું છે આપણને સાઇન એ પ્લસ બી બરાબર સાઇન એ વત્તા સાઇન બી તો આવું આપણે ભણેલા નથી કે એ પ્લસ બી થોડો સાઇન સાથેનો ગુણાકાર છે કે પહેલાં આપણે સાઇનનો એ વડે ગુણાકાર કરીએ પ્લસ સાઇનનો બી વડે ગુણાકાર કરીએ તો આપણું આ જે પહેલું વિધાન આપેલું છે કેવું છે અસત્ય તો કે લખી દઉં છું કે આપેલ વિધાન અસત્ય છે કારણ કે સાઇન એ પ્લસ બી એ સાઇન એ પ્લસ બી એ સાઇન અને એ પ્લસ બી નો ગુણાકાર નથી સાઇન અને એ પ્લસ બી નો ગુણાકાર નથી બરાબર છે આટલો મેં જવાબ લખ્યો હવે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લઈ લો કે એ નું મૂલ્ય ધારો કે હું 30 લઈ લો બી નું મૂલ્ય પણ 30 લઈ લઉં છું તો કે જો ડાબી બાજુ જવો એલએચએસ તો કે સાઇન 30 વત્તા 30 કેટલા થઈ જશે આપણા તો કે સાઇન 60 સાઇન 60 ની કિંમત કેટલી આવે તો કે √3/2 હવે આરએચએસ જો કિંમત શું લીધી છે સેમ એ બરાબર બી બરાબર કેટલા લીધા છે 30 તો આરએચએસ માં જો સાઇન એ પ્લસ સાઇન બી છે તો કે સાઇન 30 થશે પ્લસ કોસ 30 તો કે સાઇન 30 ની કિંમત 1/2 છે આની કિંમત કેટલી છે કોસ ની તો કે સોરી સાઇન બી છે તો કે સાઇન 30 વત્તા સાઇન 30 આવ્યા તો કે એની કિંમત પણ 1/2 છે 1/2 વત્તા 1/2 અડધો અડધો કેટલા થઈ જશે એક સંપૂર્ણ બેના જવાબ સરખા છે તો કે નથી ખ્યાલ આવે છે આવી સાબિતી આપણે આપવાની છે નોર્મલ ત્યારબાદ આગળ વધીએ બીજું તો કે બીજું આપણને એવું કીધું છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે એવું પૂછ્યું છે તો કે આપણે સાઇન 0 નું મૂલ્ય લઈએ તો કેટલું આવે છે 0 ત્યારબાદ સાઇન 30 નું મૂલ્ય લઈએ તો કેટલું આવે છે તો કે આવે છે 1/2 ત્યારબાદ આગળ વધીએ તો સાઇન 45 તો કે 1/√2 ત્યારબાદ આગળ વધીએ તો કે સાઇન 60 તો કેટલા આવે છે તો કે √3/2 અને સાઇન છેલ્લે હોય જાય 90માં તો કે 90 sin π/2 કેટલો આવે છે તો કે 1 0 થી લઈને 1 સુધી વધે છે તો આપણે શું કહી શકીએ આપેલ વિધાન સત્ય છે આપેલ વિધાન સત્ય છે કારણ કે આપણે જેમ જેમ થીટાનું મૂલ્ય અહીંયા પહેલા ચરણની વાત કરે છે
એટલે આપણો જવાબ સાચો છે. જો આખા એકમ વર્તુળની વાત કરીએ તો આપણો જવાબ ખોટો પડે. તો સાઇન ક્યાંક વધે ને ક્યાંક ઘટે પણ એવું થાય. 0 થી વધીને 90 થાય તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય, સાઇન થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય છે. 0 થી વધીને 1 થાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે, ત્યારબાદ જોઈએ ત્રીજો. બરાબર છે, 14 પ્રશ્ન 4 નો ત્રીજો. તો કે આપણને કીધું છે, આમાં કેમ કીધું હતું, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો ત્રીજું પણ એવું છે, પણ સાઇનની જગ્યાએ શું આવી ગયું, કોસ. તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસનું મૂલ્ય વધે છે, કોસ થીટાનું. તો કે ના, એ સાઇનનું કેવું છે, ઉલટું. તો કે એમાં ઘટે છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ 0નું મૂલ્ય 1 હોય ત્યારે કોસ 90નું મૂલ્ય કેટલું થઈ જશે, 0. એટલે 1 થી ઘટીને 0 થાય છે. તો કે આપણું વિધાન કેવું છે, અસત્ય. તો જવાબ લખું છું, આપેલ વિધાન અસત્ય છે. કારણ કે જેમ જેમ થીટાનું મૂલ્ય 0 થી વધીને 0 થી વધીને 90 થાય છે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય કેટલા થી 1 થી 0 થાય છે. કોસ થીટાનું મૂલ્ય 1 થી ઘટીને 0 થાય છે. આ આપણો થયો ત્રીજું વિધાન. ત્યારબાદ આગળ વધીએ તો કે બીજું વિધાન એવું જ હતું, સાઈન થીટાનું મૂલ્ય 0 થી વધીને 1 થાય, આ 1 થી ઘટીને 0 થાય. ત્યારબાદ આપણે ચોથું લખીએ. તો કે ચોથું આપણને આપેલું છે કે થીટાના દરેક મૂલ્ય માટે, થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય, સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. તો કે આપણું વિધાન અસત્ય છે. જો સાઇન 30નું મૂલ્ય લ્યો અને કોસ 30નું મૂલ્ય લ્યો તો કિંમત સરખી આવે છે. તો કે ક્યારેય આવે નહીં, પણ 45 સિવાયનું. બરાબર, સાઇન 45 અને કોસ 45ની કિંમત સેમ આવે છે. તો કે હા, એટલે થીટાના દરેક મૂલ્ય માટે સાચું નથી, 45 માટે સાચું છે, પણ 30 માટે, ત્યારબાદ લઈએ 60 માટે, ત્યારબાદ 90 માટે, 0 માટે સાચું નથી. પ્રશ્ન નંબર 4. બરાબર, 4માં તો આપણે જવાબ બોલ્યા કે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા સાચું નથી. તેથી જવાબ લખીએ, આમ આપેલ વિધાન અસત્ય છે. શું લખીએ, આપેલ વિધાન અસત્ય છે. કારણ કે 45 સિવાયના થીટા માટે, 45 સિવાયના થીટા ના કોઈ પણ મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા ન થાય. બરાબર, 1 45 માટે જેની કિંમત 1/2 વર્ગમૂળમાં 2, 1/2 વર્ગમૂળમાં 2 સાચી આવે છે. ફક્ત થીટા હોય તો જ સાઇન 45 બરાબર કોસ 45 બરાબર 1/2 વર્ગમૂળમાં 2 મળે. બરાબર, આટલું આપણે લખી દીધું છે. ત્યારબાદ બીજું લખો હોય તો હજી લખાય કે સાઈન 30 બરાબર કોસ 30, તો 1/2 નોટ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 3/2 થાય. ત્યારબાદ આગળ વધીએ તો કે છેલ્લો એટલે કે પાંચમો આપેલું છે કે એ બરાબર 0 ડિગ્રીનો ખૂણા માટે કોટ એ, શું આપ્યું છે, કોટ એ અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત છે. તો જુઓ, ટેન પહેલાં તો કોટ આપ્યો છે, કોટનું એનું ખૂણાનું મૂલ્ય કેટલું લેવાનું છે, 0. તો કે કોટ કોનો વ્યાસ છે, ટેનનો. તો કે ટેન 0નું મૂલ્ય શું આવે છે, તો કે 0 આવે છે. તો કે એટલે કોટ આપણે લઈએ તો કે વ્યાસ એટલે 1/0 જશે. 1/2 કોઈ પણ પદના છેદમાં 0 થાય ત્યારે આપણે કીધું હતું કે પદ કેવું થઈ જાય, તમારું અવ્યાખ્યાયિત. બરાબર છે, કેવું થઈ જશે, અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત સાચું આપેલું છે. તો કે હા, આપેલું વિધાન કેવું છે, સત્ય. તો કે લખી દઈ, આપેલ વિધાન સત્ય છે. કારણ કે તો કે સાઇન 0 બરાબર શું છે, 0, અને કોસ 0 બરાબર શું છે, 1. પરથી કોટ 0 આપણે મેળવીએ તો કે કોટ એટલે કોસના છેદમાં શું છે,
साइन, तो के एक ना छेद में कितना आवशे जीरो मड़े, अने जीरो द्वारा कोई पण संख्या नो भागाकार करिए एटले शू थई जाय पद आपणो अविकल। कोई पण संख्या नो भागाकार अव्याख्यायित छे। કીધું એ પ્રમાણે કે કોઈ પણ પદના છેદમાં ક્યારેય ઝીરો આવવો જોઈએ નહીં, એ પદ કેવું થઈ જાય આપણો અવ્યાખ્યાયિત, કેવું થઈ જાય અવ્યાખ્યાયિત। હવે તો કે આગળ વધીએ આપણે સ્વાતિ 8.4 તરફ, સોરી 8.3 તરફ, અને એની આગળના ઉદાહરણ તથા થિયરી, તો એ બધાનો અભ્યાસ હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું।